વડોદરામાં ગ્રીન બેલ્ટના પ્લોટ સામાજિક સંસ્થાઓ પાસેથી પરત લેવાના મામલે વિવાદ થયો છે। સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડિયાની નારાજગીનો વિડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાજપ શાસિત કોર્પોરેશને કોંગ્રેસના કહેવાથી પ્લોટ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે, તે યોગ્ય નથી। આ પ્લોટની ફેરવિચારણા કરવી પડશે। સારું કામ કરતી સંસ્થાઓના પ્લોટ પાછા લઈને કોર્પોરેશને ભૂલ કરી હોવાનું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે। સાથે તેમણે એવું પણ કહ્યું કે પાલિકાએ નિર્ણય પરત લેવો જ પડશે। આવા મામલે અમારે મેયરને રજૂઆત નહીં, આદેશ કરવાનો હોય। અને અમારી કોર્પોરેશન પાછી ભાજપની કોર્પોરેશન કોઈ કોંગ્રેસીઓના કહેવાથી એમાં વિક્ષેપ પાડવા હોય, એટલે કોંગ્રેસીઓ છે ને વિકાસના ઘાતક છે, આની કોઈ ચિંતા ના કરશો। અને અમારી કોર્પોરેશન પાછી ભાજપની કોર્પોરેશન કોઈ કોંગ્રેસીઓના કહેવાથી એમાં વિક્ષેપ પાડવા હોય, એટલે કોંગ્રેસીઓ છે ને વિકાસના ઘાતક છે, આની કોઈ ચિંતા ના કરશો। આ બધા 46 જે ગણાવતા હોય એ બધા ગ્રીન બેલ્ટના છે એવું નથી। પહેલું તો એ કે ગ્રીન બેલ્ટના પ્લોટ તરીકે વિકસાવવા માટે આપ્યા હોય અને એમાં શરતો અનુસાર કામ ન થયું હોય, એટાપૂરતી વાત કરે તો મર્યાદિત વાત કરે તો બરાબર છે। પણ જે સોસાયટીઓના કોમન પ્લોટ ઉપર ગાર્ડનોમાં સિનિયર સિટીઝનોએ જે સોસાયટીના વ્યવસ્થાપક મંડળોએ જે પ્રોજેક્ટ કર્યા છે, જ્યાં સોશિયલ એક્ટિવિટી થાય છે, કલ્ચરલ એક્ટિવિટી થાય છે, આવા કોઈ પ્લોટ આ પ્રતિબંધ લાગવો ના જોઈએ। એમ એ યુઝર પરમિશન લઈને આ લોકોએ બધું કામ કરેલું છે। મેયરે એ કોંગ્રેસે જે આંદોલન ચલાવ્યું અને કોંગ્રેસે કોઈ યોગ્ય વિચાર કર્યો હોય એવું લાગતું નથી। ગ્રીન બેલ્ટની જગ્યા ઉપર જે કન્ડિશનલ એ લોકોને પ્લોટ ફાળવ્યા હોય વિકસાવવા માટે થઈને, એટલા પૂરતી વાત મર્યાદિત હોય તો બરાબર છે। પણ જે સોસાયટીના કોણ પ્લોટ છે, ગાર્ડનોમાં સિનિયર સિટીઝનો હોય કે તેના મંડળોએ જે પ્રવૃત્તિ કરી છે, જેને સાંસદશ્રી અને પાંચે પાંચ ધારાસભ્યોએ પ્રોત્સાહન આપ્યું છે।